વિડીયોમાં બતાવેલી પૂરી રીતને ફોલો કરશો તો તમારા ઘરે પણ આટલા જ ક્રિસ્પી અળવીના પાનના ભજીયા બનશે અને એટલા ટેસ્ટી લાગશે કે આખી થાળી ભજીયાની ક્યારે પૂરી થઈ ગઈ તે ખબર જ નહીં પડે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રિક્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 7 નંગ એટલે કે 60 ગ્રામ જેટલા અળવીના પત્તા લીધા છે. અત્યારે પત્તા સરસ પૂણા અને નાના હોય તેવા પસંદ કરવાના. અને ફ્રેન્ડ્સ, જ્યારે આપણે બજારમાં લેવા જઈએ ને ત્યારે પર્પલ દાંડીના પાન લેવાના, જેથી ગળામાં બિલકુલ ખરાશ નહીં લાગે. પાનમાં માટીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તો આપણે તેને ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. પાનને કોરા કરવા માટે એક કપડું નીચે રાખીએ અને આવી રીતે પાન લઈ અને સરસ લૂછી લેવાનું, જેથી નીચેથી પણ પાણી સરસ શોષાઈ જશે. પાનની જે જાડી નસ છે વચ્ચેની તે કાઢી લઈએ. આમાં ફ્રેન્ડ્સ પાન તૂટી જશે ને તો પણ વાંધો નથી. અને આ બીજી સાઈડની પણ જાડી નસને આપણે સાઈડની કાઢી લઈએ. અને આ નાની કુમળી નસ બેસી જાય તેની માટે આપણે વેલણ ફેરવી દઈએ. હજુ ફ્રેન્ડ્સ તમને એકદમ ઈઝી રીત બતાવું. આપણે આ નસની આજુબાજુના પાનને આવી રીતે કટ કરી દેવાનું, જેથી તમારે એકદમ જલ્દીથી તૈયાર થઈ જશે પાન. આ વચ્ચેની જે જાડી નસ છે તેને આપણે કાઢી લીધી, અને જે અહીંની પણ જાડી નસ છે તેને પણ આપણે આવી રીતે કટ કરી દઈએ. તમારું પાન એકદમ જલ્દીથી તૈયાર થઈ જશે. હવે જે પાનની નસ કાઢી લીધી તેનો આવો ટાઈટ રોલ બનાવી દઈએ. એક એક પાનનો કરવાનો, જેથી ફ્રેન્ડ્સ બહુ જાડા જાડા અને લાંબા લાંબા પાન નહીં થાય, થોડો ટાઈટ બનાવવાનો. અને વચ્ચેથી તેને એક કટ આપી દઈએ, જેથી બહુ લાંબા લાંબા પાન ના થાય. અને હવે ઝીણા ઝીણા સમારી લેવાના. પાનને આપણે એક મોટા બાઉલમાં લઈએ, એક તીખું લીલું મરચું અને 2 ટુકડા આદુની પેસ્ટ બનાવીએ. હવે એક સ્પેશિયલ મસાલો બનાવીએ. 1/2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, 5-6 કાળા મરી લીધા છે ને 1/4 ચમચી અજમો લીધો છે. ફ્રેન્ડ્સ, જ્યાં ભજીયા હોય ત્યાં અજમો તો હોય જ, કેમ કે ડાયજેશન સારું કરે. આવી રીતે અધકચરા ક્રશ કરીને નાખશું ને તો ખાતી વખતે તે સરસ લાગશે. 2 ડુંગળીને લાંબી સ્લાઈસમાં કટ કરી લઈએ. વચ્ચે જે બીનો ભાગ હોય તે કાઢી લેવાનો ફ્રેન્ડ્સ, અને પછી લાંબી લાંબી ને પતલી પતલી સમારવાની. ડુંગળીને આપણે છૂટી કરી દઈએ. ડુંગળીને પણ આપણે 5 ભેગી મિક્સ કરીએ. 1/2 કપ જેટલી કોથમીર સમારીને લીધી છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. લો મસાલો પણ એડ કરીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. આપણે લીલું મરચું અને મરી નાખ્યા છે તો 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. આમાં લાલ મરચું એટલા માટે ઓછું નાખવાનું કે ભજીયા બન્યા પછી આપણે લાલ ના લાગે. અને 1/4 ચમચી જેટલી એટલે કે 2 પિંચ જેટલી જ હળદર એડ કરીએ. ભજીયા સરળતાથી પચે તેની માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે આ બધું સરસ એકવાર મિક્સ કરી દઈએ. પાન અને ડુંગળી મીઠા અને મસાલાથી સોફ્ટ થઈ જશે અને થોડું પાણી પણ છોડશે અને એકદમ સરસ ટેસ્ટ આવી જશે. એકદમ બેઝિક મસાલાથી ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ભજીયા બનીને રેડી થશે. અને આપણે જ્યારે અળવીના પાતરા બનાવીએ છીએ ત્યારે બહુ મહેનત પડે છે, આ એકદમ ઇઝી નાસ્તો તૈયાર થઈ જશે. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. ફરીથી આપણે એકવાર બધું મિક્સ કરીએ. તમે જોઈ શકો છો અળવીના પાન ઘણા સોફ્ટ થઈ ગયા છે. હવે ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી અને તેલ ભરાયા વગરના બનાવવા માટે 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ અને 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, પણ ચણાનો લોટ આપણે જરૂર મુજબ એડ કરીશું. પહેલેથી બધો સાથે એડ નહીં કરી દઈએ, અત્યારે 3 ચમચી લઈએ છીએ, કેમ કે આ ભજીયાના બેટરમાં આપણે બિલકુલ પાણી એડ નહીં કરીએ. મસળતા જવાનું અને લોટ મિક્સ કરતા જવાનો, જેથી ડુંગળી અને પાનનું મોઇશ્ચરમાં જ લોટ આપણો તૈયાર થઈ જશે. તમને પહેલા સ્ટાર્ટિંગમાં થોડું કોરું કોરું લાગશે, પણ ધીરે ધીરે સરસ બાઇન્ડિંગ આવી જશે. બીજો હજી 1 ચમચી જેટલો લોટ એડ કરીએ. ડુંગળી અને પાંદડા સરસ કોટ થઈ જવા જોઈએ આપણા.
ફ્રેન્ડ્સ, એકવાર તમે આ ભજીયા બનાવશો ને તો પાત્રાથી પણ તમને વધારે ભાવશે. એક ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આપણો લોટ પ્રિપેર થવા આવી ગયો છે, પણ ડુંગળી હજી તમને અલગ અલગ દેખાય છે. ફ્રેન્ડ્સ, આ જ રીતે કરવાનું છે, કેમ કે આ ડુંગળી જ્યારે તળાશે ને ત્યારે તે ક્રિસ્પી થઈ જશે અને બહુ જ સરસ ખાવામાં ટેસ્ટ આપશે. કોઈ ઈનો કે સોડા વગર જ આ ભજીયા બની જશે. હવે આપણે બીજા હાથમાંથી આને લઈ અને જોવાનું કે ભજીયાનો શેપ આવે છે. તો અત્યારે સરસ શેપ આવી જાય છે. તો અત્યારે બેટર રેડી છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાંથી આપણે 2 ચમચી જેટલું તેલ આમાં એડ કરીએ, જેથી અંદરથી પણ સરસ ક્રિસ્પી બનશે. અને સરખું મિક્સ કરીએ. તેલ ગરમ છે તો પહેલાં આપણે ચમચીથી મિક્સ કરવાનું, પછી હાથેથી મિક્સ કરવાનું. અને ફ્રેન્ડ્સ, બીજી વાત કે તમારે આ બેટર બનાવીને રાખી નથી મૂકવાનું, જ્યારે ભજીયા બનાવવાનો હોય ત્યારે જ બેટર બનાવવાનું. આમાંથી થોડું થોડું આપણે પોર્શન લઈ છીએ અને નાના નાના સેજ ગોળ શેપ આપી અને અનઇવન જ ભજીયા બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આમાં ડુંગળીને લીધે કોઈ પરફેક્ટ શેપ ન હોય, પણ થોડા નાના બનાવવાના જેથી અંદરથી પણ સરસ ચડે. હવે થોડીક વાર થઈ જાય અને બબલ્સ થોડા ઓછા થાય, પછી આપણે એને એકવાર આવી રીતે ગોળ ફેરવી અને પછી પલટાવશું. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે તમે જુઓ કેટલા ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન કરવાના છે. ફ્રેન્ડ્સ જુઓ, ડુંગળી સરસ બહાર દેખાય છે ને કડક પણ થઈ ગઈ છે, ને તેની ઉપર લોટનું કોટિંગ છે ને, તો ખાવામાં એકદમ બેસ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, આને તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની, અંદરનું બિલકુલ મોઇશ્ચર ઓછું થઈ જાય અને ભજીયા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીરા તાપે તળવાના. મૂકીએ ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ અને પછી થોડો સ્લો તાપ કરીને તળવાના. જો બહુ વધારે ફાસ્ટ તાપ હશે ને તો ઉપરથી એકદમ વધારે લાલ થતા જશે. હવે તમે જુઓ પહેલાથી સરસ ગોલ્ડન કલરના ક્રિસ્પી પણ થઈ ગયા છે. વાવ ફ્રેન્ડ્સ, એટલા મસ્ત કુરકુરા ભજીયા બન્યા છે. હવે તેલ નિતારીને તેને કાઢી લઈએ.